जानकारी छे प्रमाणे तमे नोट खोली अने आ एक एक वाक्यना जवाब छे एटले नोंधो हूँ बोलूँ ए प्रमाणे। संस्कृत इलेक्टिव वन, संस्कृत इलेक्टिव वन 101, भगवद गीता, भगवद गीता। हवे एमा अध्याय एक संभळाय छे गर्ल्स? गर्ल्स संभळाय छे बेटा? हा, अध्याय एक। हाँ, थोड़ो प्रॉब्लम नेट नो नड़े छे। अध्याय एक, अर्जुन विषाद योग, अर्जुन विषाद योग। अध्याय बे, अध्याय बे, सांख्य योग, सांख्य योग। अध्याय त्रण, अध्याय त्रण, कर्म योग, कर्म योग। अध्याय चार, अध्याय चार, ज्ञान कर्म संन्यास योग, ज्ञान कर्म संन्यास योग। अध्याय पांच, अध्याय पांच, कर्म संन्यास योग, कर्म संन्यास योग। अध्याय छ, अध्याय छ, ध्यान योग, डैश करीन लखो आत्मसंयम योग, ध्यान योग, डैश आत्मसंयम योग। एनु बीजू नाम छे आत्मसंयम योग लख्यू होय तो पण आपणे अध्याय छ ज समझवानो हो ने। ध्यान योग, आत्मसंयम योग, बराबर। हवे आपणे अध्याय पांच अने छ पहला बतावी दईशुं। केम तो अध्याय पांच अने छ कॉमन छे बंने क्लासमां, ત્યાર પછી અધ્યાય એકથી ચાર ચલાવીશ એટલે કોમન આપણે જ્યારે ભેગા થયા હઈશું ત્યારે કોમનમાં જઈશું। તો અધ્યાય પાંચ એનું નામ શું આવ્યું? અધ્યાય પાંચનું નામ શું આવ્યું બેટા? ગર્લ્સ, કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ। હવે જેને સમજ પડી હોય એ ખાલી આ ટાઇટલ સમજાવે, કર્મ સંન્યાસ યોગ, આ ટાઇટલ સમજાવો, टाइटल समझाओ मैंने। कर्म संन्यास योग शू थाय? कर्म संन्यास योग एटले बोलो, कर्म संन्यास योग टाइटल खाली समझाओ सादी भाषा में, पछी हूँ तमने लई जाऊँ ए तरफ। कर्म संन्यास योग टाइटल बोलो शू थशे, अर्थ समझाओ मैंने। कर्म एटले, कर्म एटले જેને જેને આપણે બોલવા માંડે હા ને, કર્મ એટલે બેટા, કર્મ એટલે બોલો, બરાબર બોલ્યા છો, મને થોડુંક સાંભળવા મુશ્કેલી થઈ છે। કર્મ એટલે બોલો, કર્મ એટલે તમે આવી રીતે બોલશો ને તો કઈ રીતે અભ્યાસક્રમ કાર્ય, બરાબર, જે કંઈ કામ કરીએ છીએ એ। અને સંન્યાસ એટલે, સંન્યાસ એટલે બોલો, સંન્યાસ એટલે સંન્યાસ એટલે બોલો, વોલ્યુમ મેં 90 પર રાખ્યું છે એટલે વૈરાગ્ય। હવે આપણને એમ થશે
કે એક મિનિટ, આપણને એમ થશે કે કર્મ અને સંન્યાસ તો કાર્ય કરવું અને વૈરાગ્ય, વૈરાગ્ય શબ્દ તમે વાપર્યો, એ બરાબર વાપર્યો છે, કાર્ય કરવું અને એનાથી વિરક્ત થવું એવું થશે. કાર્ય કરવું અને એનાથી વિરક્ત થવું એટલે કંઠ સંન્યાસ યોગ. ઘણાને એવી ટેવ હોય કે મેં કર્યું, એ વિરક્ત નથી થતા, એ હું પદનો ભાવ આવે છે અંદર. પણ જે કાર્ય આપણે કરવાનું છે એ કાર્ય કરી લીધું, એનાથી વિરક્ત થઈ જવું એટલે કર્યા પછી એની ફળની અપેક્ષા પણ નહીં રાખવી, અથવા મેં કર્યું પણ નહીં કરવું, પણ જે સૈદ્ધાંતિક રીતે થવું જોઈએ એ કરી દીધું, એને વિરક્ત કહેવાય. અને એ વાત જેમાં રજૂ થઈ છે એ અધ્યાય 5 કર્મ સંન્યાસ યોગ. એ કઈ વાત? તો કે કર્મ સંન્યાસ યોગ. હવે કર્મ સંન્યાસ યોગ છે એ અધ્યાય 5ની વિષય વસ્તુ છે. ખ્યાલ આવી ગયો તમને? અધ્યાય 5માં શું આવશે? કાર્ય કરી અને એનાથી વિરક્ત ભાવ કેળવવો, એ વાત જ્યાં રજૂ થઈ છે એ કર્મ સંન્યાસ યોગ. અને એ કર્મ સંન્યાસ યોગની રજૂઆત ભગવદ્ ગીતાના ઠાકોર માયા, માઇક બંધ કરશે, એ વાત જેમાં રજૂ થઈ છે એ કર્મ સંન્યાસ યોગમાં આવશે. હવે અધ્યાય 5 જે છે એ અધ્યાય 5નું વિષય વસ્તુ આપણે જોઈએ. અને